આજની પેઢીના બાળકો તો ઠીક નવયુવાનો પણ રાવણ અથા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહીં હોય, પરંતુ લુપ્ત થઈ રહેલા રાવણ અથાની કળાને આજે અમુક લોકો બચાવીને રાખી છે. સરકારે આવા કલાકાર અને કળાને જીવંત રાખવા પ્રયત્નો કરવા અનિવાર્ય છે, નહીંતર આગામી સમયના રાવણ અથો લુપ્ત થઈ જશે. રિપોર્ટર રમેશ ભાનુશાલી, કચ્છ. આને રાવણ અથો કહેવાય અને આને કામઠી કહેવાય. આ પોતે બે રાવણ અથો જ કહેવાય. આના સુર એટલા બહુ મીઠા નીકળે છે, જયારે પેટી બાજુ હોય સાઉન્ડ હોય એના કરતા આનો સુર બહુ મીઠો નીકળે છે રાવણ હથ્થાનો. પેલા કોઈ સંગીત સાઉન્ડ નતું, એના પેલા રાવણ હથ્થો હતો, એને રાવણ હથ્થો કહેવાય. ત્યારે રાવણની નસો કાપીને રાવણ હથ્થો બનાવ્યો હતો, ત્યાંથી રાવણ હથ્થો છે. મારું નામ કારુભાઈ ભરતરી બાવાજી, ગામ અરવત. અત્યારે હું રાવણ અથો વગાડું છું અને એનું ગુજરાન કરું છું. મારા બાળકોને નાના નાના છે એને મોટા કરું છું. ઘણા અમારા દાદાના દાદા વગાડતા હતા અને ત્યાંથી અમારો કુર આવે છે વગાડતું બધું, ત્યાંથી હું વગાડું છું રાવણ અથો અને પબ્લિકને રાજી કરું છું. ગામે ગામ જ્યાં જ્યાં હું ગાઉં છું ભજન, પબ્લિક બધી રાજી થાય છે. આને રાવણ હથ્થો કહેવાય. તમામ ગીત ભજન ગરબા બધા વાગે આમાં અને અમારા પાસે કલા છે પણ એ કલાને અમે માનીએ છીએ. અમારું અરવત અરવત ગામ છે, મોરબી જિલ્લો છે. કચ્છમાં વગાડું છું અને જ્યાં જ્યાં મોટા મોટા શહેર હોય ત્યાં વગાડવા જાઉં છું.